નમસ્તે મિત્રો, એમએસડબ્લ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતની અંદર કેવીએસની અંદર ગુજરાતની અંદર જે શિક્ષકો માટે સૌથી મોટી ભરતી છે અને તમને મળશે સૌથી મોટો વધુ પગાર, એટલે કે 32,000ની આસપાસ તમને પગાર ધોરણ મળશે. તો મિત્રો, આની અંદર જે મહિલા અને પુરુષ અરજી કરી હશે, તો મિત્રો આની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં અને માત્ર ઇન્ટરવ્યૂ હશે. આની અંદર જે જગ્યાઓ કેટલી રહેશે, લાયકા શું રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ શું છે એની વિગતો જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગરની અંદર જે ગુજરાતની અંદર છે તો એના માટે ભરતી આવેલી છે. મિત્રો, આની અંદર તમારી 2023 અને 2024 માટે છે. મિત્રો, આની અંદર માત્ર તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તો મિત્રો, વિભાગ વાઇઝ અને લાયકાત વાઈઝ અને મિત્રો આની અંદર તમારા કયા વિષયની અંદર ભરતી રહેશે એની પણ વિગતો જાણીશું. તો મિત્રો, આની અંદર જે પહેલી જગ્યાઓ છે PGT માટે જગ્યાઓ આવેલી છે. તો મિત્રો, કયો વિષયને લાયકાત છે? મિત્રો, આની અંદર જે કમ્પલસરી BEd તમારું હોય એ અંતર્ગત તમારે અરજી કરી શકો છો, અથવા PTC કરેલી હોય તો તમે અરજી કરી શકો છો. તો મિત્રો, આની અંદર જે PGT માટે જગ્યા છે એની અંદર અંગ્રેજી વિષય, હિન્દી વિષય, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન અને ગણિત અને સંગણક વિજ્ઞાન માટે જો તમે BEd કરેલું હોય તો તમે આની અંદર જઈ શકો છો. તો મિત્રો, આની અંદર જે બીજી ભરતી છે TGT માટે, એટલે કે જે TET 2 પાસ કરેલું હોય એના માટે છે. મિત્રો, આની અંદર તમે BEd કરેલું હોવું જોઈએ. તો મિત્રો, એની અંદર તમારું BEd કઈ ભાષામાં હોવું જોઈએ? તો મિત્રો, આની અંદર TGT માટે ભરતીઓ માટે અંગ્રેજી વિષય, હિન્દી વિષય, સંસ્કૃત વિષય, સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષય જો તમે BEd કરેલું છે તો તમે આની અંદર જઈ શકો છો. તો મિત્રો, આની અંદર જે પ્રાઇમરી ટીચર છે એમના માટે ભરતી છે, એટલે કે 1 થી 5ની અંદર જે પણ મિત્રો છે એમના માટે છે, એટલે કે TET 1 અને TET 2 માટે ભરતી રહેશે. તો મિત્રો, આની અંદર જે લાયકાત બાબતે આપણે જાણીએ કે BEd અથવા જે ગ્રેજ્યુએશન કરેલું છે અથવા MSW કરેલું છે એમના માટે રહેશે. તો મિત્રો, આની અંદર જે કાઉન્સેલર માટે જગ્યા છે, કોચ ખેલ માટે જગ્યા છે, યોગ માટે જગ્યા છે, સંગણક માટે જગ્યા છે, અનુદેશ માટે જગ્યા છે, વિશેષ શિક્ષણ માટે જગ્યા છે અને ડેટા ઓપરેટર માટે જગ્યા છે. તો મિત્રો, એન્ટ્રી ઓપરેટર માટે જે જગ્યા છે એ અંતર્ગત જો તમે ધોરણ 12 પાસ અથવા 10 પાસ અંતર્ગત જો તમે ITIની અંદર કોપા કોર્સ કર્યો છે તો જઈ શકો છો. તો મિત્રો, આની અંદર સાક્ષરતા સ્થળ, એટલે કે જે સ્થળ છે એ અંતર્ગત જે કેન્દ્રીય વિદ્યાલય જે હિંમતનગરની અંદર છે એ અંતર્ગત તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે. તો મિત્રો, ઇન્ટરવ્યૂનો તારીખ કઈ છે? મિત્રો, 9/3/2023 ગુરુવારના દિવસે તમારું ઇન્ટરવ્યૂ રહેશે, જે સવારે 8 થી લઈને 9 વાગ્યા સુધી રહેશે. તો મિત્રો, ઇન્ટરવ્યૂની શરૂઆત તમારે 9:15 થશે. તો મિત્રો, આની અંદર તમારે સવારે 9 વાગ્યા પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે, ડોક્યુમેન્ટ આપવાના છે, એ અંતર્ગત સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કરવાની છે. તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી જે કેન્દ્રીય વિદ્યાલયની અંદર જે જગ્યાઓ છે એ અંતર્ગત ગુજરાતની અંદર છે. તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.